ignore કરવાનો થાકે જેણે નક્કી કરી લીધું એને બીજાની પત્તે ઠોકવાનો ઈ ignore કરે નો થાકે એને એની ભાષામાં સમજાવવા પડે કે તમે રાંડું છો ને તમે તમારી માવુ છે પાટા ભેગ્યું પાડી દે હો હો ગ્રામ્યું ધોડિયું જ આવે છે ક્યારે એવું વિચાર્યું નિરાતે ક્યારે એવું વિચાર્યું કૃષ્ણાબેન બાંધે છે ફલાણી બાંધે છે ઢીકડી બાંધે છે બીજું બાંધવાનો શોખ છે એનો હું મગજ નથી એનો હું ઘર નહીં હોય એનો હું શાંતિ નહીં જોતી હોય હાથે કરીને મોઢા માંગળા નાખો તમારા બાપ બાંધે જ ને તમે રિએક્ટ કરો એટલે મજા આવે તો રિએક્ટ વાળું લઈ જોવે બીજું હું વિશ્વાબેન આપણે ને આપણા જ હોય આપણે તો ખબર જ છે ને હવે તો હા ખબર જ છે ક્યાં છે એ ગૌતમ ક્યાં છે લાય એને ઘર ખાવું ક્યાં ગયો હશે કરી હશે કરી હશે કરીને જાતું જ કરવાનું જાતું જ કરવાનું તો માથે સડી નગારા વગાડે બ્લોક જ કરું છું ભાઈ ડિમ્પલ એરશા બ્લોક જ કર્યું કેટલાકને ઓલું કરવું કે નીલમ અત્યારે લાઈવ હતી કેટલું મારું મૂડ હતું ખબર ઓલા અશોકભાઈ એમ કીધું ને કે આજે કોઈને એડ નહીં કરતા કૃષ્ણાબેન આજે તમે ખાલી કમેન્ટોના જવાબ આપો અમારે તમારે કમેન્ટમાં વાત કરીશ એ બિચારા ક્યારે એડ નથી થતા એને અલાઉડ નહીં હોય કે અથવા તો એને નહીં ગમતું હોય તો એ કે તમે આજે કે તો બધી કમેન્ટોના જવાબ જો મેં ધારું હાલો તમે મને આજ કહો છો ને મિત ભાઈ કોઈ દિન કે તને પહેલી વાર કીધું કેટલા સમયથી કોન્ટેક્ટમાં છે તો આજ મને એમ ચૂકલાવો એને કમેન્ટના જવાબ આપવા વાળો લાઈવ કરું ભાઈને એને કમેન્ટમાં વાત કરું ને બીજા મારા ફેન્સ લોકોને કમેન્ટમાં જવાબ દઉં તો મેં એવું લઈ રાખ્યું કે તો આવી ગયા બંગડીઓ પહેરી પહેરીને બાયલા ને સતા ભાઈડે રાંડું પોઝિટિવ માણસ હંમેશા નેગેટિવિટી અવોઈડ કરે પોઝિટિવ માણસ નેગેટિવિટી અવોઈડ ક્યાં સુધી કરે કે જ્યાં સુધી પોતાના સુધી પૂગતી હોય ત્યાં સુધી પછી એના મા બાપુમાં પૂગી જાય તો એ અમારે એવા લુખી નામનું સાંભળી લેવાનું જેના અમારે પાંચ પેદાઈ પાંચ રૂપિયાની પેદાઈ નું હોય એનું કમેન્ટ કાલે વાંચવાનું નહીં કાલે કમેન્ટ ઓફ જ કરીશ હું આજે તમે ભાઈના લીધે મેં કમેન્ટ ચાલુ રાખીએ કાલથી કમેન્ટ બંધ જ ભલે એના પેટમાં દુખાવે એને પેટમાં ને પેટમાં હમાય છે હામ આવીને ભહી લે તો વાત પૂરી થાય પેટમાં દુખે છે માથું દુખે છે પકડીને વાત કરીએ આપણે થાકી ગયા છે કોને કે ને કેવું એ વાત સાચી તારી ઓફ કરીને લાઈવ નહીં હવે કાલથી મારે એમ જ કરવું છે ત્યાં તો એવું થયું ગાંડી ગાભણી ગામને ઉજાગરો હા એ વાત સાચી હું તો સ્ટ્રોંગ જ છું હીરુ ગામી એ તો કોઈ બાપની તેવડ નથી કોઈક મને એમાં હલબલાઈ નાખે અને કદાચ મને હલબલાઈ નાખે ને તો જરી કેવું હલબલી આપું પણ બાકી કોઈ બાપની તેવડ નથી મને અંદરથી કોઈ તોડી નાખે એવા તો કેટલા આવ્યા ને કેટલાય ગયા એવી રાંડું કેટલી મારા જીવનમાં આવીને કેટલી ગઈ મેં આવા ભડવાની રાંડુના બહુ સામના કર્યા છે આ પ્લેટફોર્મ ઉપર ને રિયલ લાઈફમાં હું દવા નથી ને તેથી મારા મામન મૂકીને વહી ગઈશ મરી ગઈ છે એમ તો મને આવા કેટલા ભટકાણા હશે આવવાની તાણ જ નથી મારા ઘરમાં દુનિયામાં તો મને ગાંડી કરી દીધી હોય એ કોઈના પપ્પાને તેવડ ને તો કૃષ્ણાબેન અંદરથી હલાવીને વયું જાય અને અહીંયા અંદરથી તોડીને જાય ને તો હામાં તોડી હોત ને નાખી હું એકલું કામ તું 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 ઠાળા હાળી આ પ્લેટફોર્મ ઉપર જેને રહેવું હોય ને ખાસ કરીને ફેમસ થઈ ગયા ને એને તો એટલું અંદરથી નક્કી કરી લેવાનું કે અહીંયા કાંઈ નાની માના ઘર નથી અને અહીંયા કાંઈ હેલું નથી તમે જો તમારા પોતાના બળ ઉપર તમે ફેમસ થયા અને તમે તમારી રીતે આગળ વધ્યા એટલે તમારા હજાર દુશ્મન ઊભા થઈ જાય તમારું ગ્રુપ ન હોય કે તમારી યારે કોઈનો સપોર્ટ ન હોય એને તો પત્તર જ ઠોક નાખે સાહેબ બધે આ ન હોવી જોઈએ આ બહુ ફાળે થઈ છે આ ન આમ થવું જોઈએ કારણ કે અહીંયા પેટ બેળાય બલાશું વાળા જ ભેગા થયા છે જે માણસ નાની છોકરીથી લઈને ગૌડા માણસ સુધી જો બળતું હોય એ માણસને દુનિયા કોઈ પૂગી જ ન હોય કે અને એવા માણસથી દૂર જ રહેવું પડે કારણ કે આને શું કહેવાય ખબર ડાકણ્યું કહેવાય શું કહેવાય ડાકણ્યું હોય ને ડાકણી જો કે એક ઘર મૂકીને જ વાત કરે અને રાક્ષસી વૃત્તિવાળા માણસ હોય ને રાક્ષસો જેવા
રાક્ષસ જોવા એવા જુએ. પોતાના બૈરાને ઘરમાં બેન દીકરીને કાંઈ કહી નાખતો ને બીજાને બાઈ લઈમાં જઈ જઈને ગાળું લખે બાઈલા બંગડી પહેરીને બેસી જતા હોય તો. બધામાં લઈમાં આવ્યા હતા, એક એક કરણ લઈમાં આવ્યો હતો, પછી શિવરાજ આવ્યો, જસીબા, મારી બધી ફ્રેન્ડો. મેં કોઈને એડ ન કર્યા, મેં કીધું આજ બધાને પ્રેમથી મારા કમેન્ટમાં વાત કરીશ. કરાઈ લો કમેન્ટમાં વાત કરાઈ. હા, ઝેરીલા લોકો મેં જેટલા ઝેરીલા માણસ ઇન્સ્ટાગ્રામના પ્લેટફોર્મ પર જોયા છે ને એટલા મારે રિયલ લાઈફમાં નથી જોયા. રિયલ લાઈફમાં ચાલો આપણને એમ થાય કે 1000 રૂપિયા પેસેજ છે, 1000 નીચે પાર્કિંગ છે, એટલે એકાબીજાને ડખા થતા હોય, કાંઈક કાંઈક હૈયારી એવા કાંઈક એકાબીજાને વાતચીત થતી હોય કે એકાબીજાનું કાંઈક બોલતા હોય સાંભળતા હોય, એટલે આમાં તો કોઈને એ કાંઈ લેવા દેવા નથી, તો એકાબીજા બળે મને એક થાય. એવું તો વળી શેનું છે, નથી ગામનો છેડો હૈયારો કે નથી ખેતરનો છેડો હૈયારો કે નથી કોઈને 5 રૂપિયાને લેવા દેવાનો વ્યવહાર, આમાં શેનો જીવ બળતો હોય છે મને એક થાય. જો ભક્તિ કે ભક્તિ એવી ને ભક્તિ ભક્તિ હું કામ નામ રાખો છો તમારી માન ઘર કે તમારી માનું નામ રાખો ને તમારા આઈડીમાં, એટલે તમારે માને ખબર કે મારા છોકરા કેવા કરે કે કેવી કેવી કરે છે. હું તો કહું કોઈની માં મનમાં જ નહીં લેવાનું, ઇગ્નોર કરો, ઇગ્નોર જ કરવી છે. આ પેટના દુખાવાળી રાંડું હોય ને એને કહું છું, દોધ એડિયું ફેંક બનાવી બનાવીને રાખ્યું હોય ને અલગ મલગની પથારી ફેરવવા, એ રાંડુની વાત કરું છું અહીંયા. એને રાંડું જ કહેવાય. નારાયણ ભક્તિ ભલે ના એ ભક્તિ કરતી હું ફેર પડે છે. એ મૌલિકભાઈ છે, બે ચાર રાંડુઈ છે ને બે ચાર ભડવાઈ છે જેને હું બહુ ખટકું છું. એ મારે એને કઈ ફેસ ટુ ફેસ કઈ નથી એકતા અને કઈ થાય એમ નથી, એટલે આમાં આવી ગાળું લખે બીજું શું કરે. સારું હાલો, 12:30 છે, મારે 12 વાગે લાઈવ બંધ કરવું હતું, પણ આ બિચારી ભક્તિના ભક્તિ હતી ને ઓલી હમણાં હું હતું એ ભક્તિના ચક્કરમાં 12:30 થઈ ગયા. હવે હું મારા ઘરની થોડીક વ્યવહારિક વાતો કરું, હસબન્ડ આવી રહ્યો 5-10 મિનિટ, કારણ કે ખાલી થોડું ઇન્સ્ટા જ, મારે ઇન્સ્ટા પૂરતું જ છે. અમુક રાંડું ને ઘર છે તો ઘર મૂકી મૂકીને રાંડું એકલું રહેશે ને બીજાને પથારી ફેરવે છે, અમુક ભડવા વાંઢા રખડે છે ને કોઈ બાપ દેતું નથી ને એ બીજાની માં ઠોકે છે, બાકી કોઈને કઈ લાંબી નથી ફેર પડતો. આમાં જે સંસારી છે એ શાંતિથી ને જ લઈ જોયે બીજાનું, અને જેને લાગુ પડી ગયો ને એને થાય એ કરી લેવો, અહીં કોઈને બાપથી કઈ બીક નથી લાગતી. સવારમાં કરજો ફોન, અને ઘરે જોયું છે જેને જેને મેં અત્યારે સંભળાવ્યું છે ને બધા મારા ઘરે જોયું છે. બે દરવાજા ખુલ્લા છે, મારે બે દરવાજા વાળું ઘર છે, સેફટી ડોરે છે અને મેઇન ડોરે છે, બે દરવાજા ખુલ્લા જ છે એના માટે. આવતા જ રહેજો, સ્વાગત જ છે તમારું, તમારી માને ઘર ક્યાં.